ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગમાં ચાલતી પોલમ પુલનો પર્દાફાશ થયો છે। પ્રભુદાસ સડાવ વિસ્તારમાં રોડ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનો ખુલાસો। ટીવીના ડ્રાઈવર બાસ ટ્રેનિંગ કમિટીના ચેરમેન અને ઓડિટ વિભાગે કરી તપાસ। કંપનીએ મોકલેલા સાથે ટ્રકમાં જવું ટન ડામરો છોબાનું ખુલ્યું। વડોદરા બોટકાંડની પોલીસ તપાસમાં મોટો ખુલાસો। બોટિંગના નિયમોથી ખુદ ભાગીદારો હતા અજાણ। શું તકેદારી રાખવી પડે તેનું નહોતું જ્ઞાન। કેવો અને કેટલો સ્ટાફ રાખવાની પણ નહોતી જાણકારી। વડોદરા હરણી બોટ દુર્ઘટના અંગે વાલી એસોસિએશન મંડળે શિક્ષણ પ્રધાને કરી રજૂઆત। શાળા સંચાલકો અને મનપાના અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ। દુર્ઘટનામાં 14 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા। સ્કૂલની માન્યતા રદ કરવાની પણ માંગણી। સાબરકાંઠાના હીટરમાં પુરવઠા વિભાગના દરોડાનો કેસ। માર્કેટયાર્ડની 4 પેટીના માલિકો સામે પોલીસ ફરિયાદ દાખલ। સરકારી અનાજના જથ્થાનું વેચાણ માટે કરવો હતો સંગ્રહ। 34 લાખ રૂપિયાનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો। અમદાવાદ મનપાનું વર્ષ 2024-25 નું બજેટ થયું રજૂ। 12,262.83 કરોડનું બજેટ મનપામાં રજૂ કરાયું। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ રજૂ કર્યું બજેટ। ડ્રાફ્ટ બજેટમાં 1,461.83 કરોડનો વધારો કરાયો। કમિશનરે 1,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું। ધોરાજીના સુપેડી ગામમાં મુરલી મનોહર મંદિર બાદ ધ્વજારોહણ અને અન્ય ક્ષેત્ર બંધ। હિન્દુ સમાજમાં રોષની લાગણી। તાત્કાલિક સરકારી કમિટી રદ કરીને સાધુ સંતોની સમિતિ ચાલુ રાખવાની માંગ। ધોરાજી ઉપલેટા સહિતના વિસ્તારના શ્રદ્ધાળુઓએ મામલતદાર કચેરીએ વિરોધ કર્યો અને આવેદનપત્ર પાઠવ્યું। પંચમહાલમાં અનાજના જથ્થાની માહિતી પત્રિકાનું વિતરણ કરાયું। જે લોકોને અનાજ મળે છે તે લોકો માટે પત્રિકા અપાય। રેશન કાર્ડ ધારકોને અનાજ પૂરતું મળી રહે અને ફરિયાદ નિવારણ માટે પત્રિકા અપાય। સાબરકાંઠામાં વિદ્યાર્થિનીઓને એમ્બ્યુલન્સમાં ઘેટા બકરાની જેમ ભર્યા। એવતગે નર્સિંગ કોલેજથી જીએમઈઆરએસ સિવિલ સુધી એમ્બ્યુલન્સમાં લવાતા હતા। બસના અભાવે વિદ્યાર્થિનીઓ રોજ એમ્બ્યુલન્સમાં જવા મજબૂર। જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ। સુરતમાં તાપી નદીના તટ પર રામનાથ કિલ્લા મહાદેવ મંદિરમાં અનોખી પ્રથા। ભગવાન શિવને જીવતા કરચલા ચડાવવાની પરંપરા। દર પોષ મહિનાની વદ 11 થી ચડાવાય છે કરચલા। રોગ પીડિત લોકો રાખે છે જીવતા કરચલાની બાધા। નર્મદા ડેમ અંગે ગુજરાત માટે સારા સમાચાર। ગત વર્ષ કરતા 8 મીટર વધુ ભરેલું છે કેનાલ। એડ પાવર હાઉસના 3 ટર્બાઇનમાંથી થઈ રહ્યું છે વીજ ઉત્પાદન।